પોરબંદર સ્ટ્રીટ લાઇટ ન હોવાની સમસ્યા જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને પ્રાગા બાપાના આશ્રમ લઈને વીર ભનુ ની ખાંભી સુધીની સ્ટ્રીટ લાઇટ ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે પોરબંદર શહેરના મોટા ભાગના વિસ્તારોની સ્ટ્રીટ લાઇટો છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળે છે જેને લઈને લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે આ મામલે અનેક વખત શહેરીજનોએ પાલિકામાં રજૂઆત પણ કરી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે આ મામલે પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ સમારકામની કામગીરી કોન્ટ્રાક્ટરને ફાળવવામાં આવી છે હાલ પાલિકા આ કોન્ટ્રાક્ટરોની છાવરતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે શહેરમાં ખાસ કરીને બીરભનુની ખાંભીથી ભગત પ્રાગજી બાપાના આશ્રમ સુધીના વિસ્તારમાં ઘણા લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળે છે જેને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને ચોર ઇસમો આ ઘોર અંધારાનો લાભ લે તેવો ભય પણ સેવાઈ રહ્યો છે પોરબંદર શહેરના અવરજવરના મુખ્ય રસ્તા જેવા કે પ્રાગજી બાપાના આશ્રમથી વીરભનુની ખાંભી સુધી તમામ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે અને લાંબા સમયથી આ બંધ લાઇટમાં બંધ લાઇટો હોવાથી લોકોને રાત્રેના સમયે અવર જવરમાં ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડે છે અને અહીંયા અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે અને તાજેતરમાં જ પણ એક ગંભીર અકસ્માત થયેલ હતો નગરપાલિકાનું સાંજના સમયે જ અંધકાર છવાઈ જાય છે અને સવારે મોડી સુધી અંધકાર હોય છે ત્યારે આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે લોકોની મુશ્કેલી વધી જાય છે તેજસ પટેલ ગુજરાત ન્યૂઝ પોરબંદર